આજે રવિવાર અને રજાના દિવસે 50,000 થી વધુ શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે ઉમટી પડ્યા. સહેરાવથી તિલકવાડા વચ્ચે હંગામી પુલ હજી અધૂરો હોવાના કારણે પરિક્રમાવાસીઓને બે સ્થળેથી બોટમાં નદી પાર કરવાની ફરજ પડી રહી છે. અંગત જાળતી ગરમીમાં બોટમાં બેસવા માટે પણ લાંબી કતારો લાગી રહી છે અને તેમાં અનેક શ્રદ્ધાળુઓને બેભાન થવાની પણ સંભાવના રહેલી છે. સહેરાવ અને રેંગણ ઘાટ ખાતે બોટની રાહ જોવામાં શ્રદ્ધાળુઓ બેભાન ન થઈ જાય તે માટે ચાલુ વર્ષે મોટા ડોમ બનાવવામાં આવ્યા છે. ડોમમાં બેસીને શ્રદ્ધાળુઓ બોટમાં બેસવામાં તેમનો વારો આવવાની રાહ જોઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ઘાટ પર બેરિકેડ મૂકીને શ્રદ્ધાળુઓ કતારબદ્ધ રીતે બોટમાં બેસે તેવું આયોજન કરાયું છે.